પાંડેસરામાં રહેતા વિદ્યાર્થીની પ્રેમ સંબંધમાં કિશોરીના ભાઈએ ઉધનામાં હત્યા કરી નાખી હતી. હત્યા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે રવિવારે મોડી રાતે કિશોરીના ભાઈને દબોચી લીધો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઉધના પોલીસને સોંપવામાં આવ્યો હતો. બાદમાં ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતો રોહિત બાવિસ્કર વિષ્ણુનગર 1 પાસે ટ્યુશનમાં જતો હતો. શુક્રવારે તે ટ્યુશનથી છૂટ્યો ત્યારે મુકેશ પિંપળે તેને માથામાં અને પેટના ભાગે ચપ્પુના ઘા મારી ભાગી ગયો. રોહિતને સિવિલમાં લઈ જતા મોડી રાત્રે તેનું મોત થયું હતું. સીસીટીવી કેમેરામાં કિશોરીનો ભાઈ વિદ્યાર્થી પર હુમલો કરતો હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીના હત્યા કેસમાં અગાઉ પોલીસે મુકેશ પિંપળેની ધરપકડ કરી હતી. 12 સાયન્સના વિદ્યાર્થી સહિત બિવિસ્કરની હત્યામાં સામેલ ગણેશ અખાડે નામના યુવકની ઉધના પોલીસે ધરપકડ કરી છે. તે વિરુદ્ધ હાલ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.